નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શૈલજલ સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમ ધોરણ કેજી 2 માં હું શકુંતલા જાડેજા તમારું સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે કયો વિષય શીખવાનું છે? ગણિત. કયો વિષય? ગણિત. ગણિતમાં આપણે આજે શું આપેલું? જો ગોળમાં આપેલ અંક જેવા અંક શોધી અને જોડવાના છે. આ તમને ગોળ આપેલું છે, સામે અંક હોય એની સામે તમારે જોડી દેવાની. એ તો તમને બહુ બધાને આવડશે. આવડશે ને? હા. અહીંયા શું આપેલ છે? તગડે ચોગડે 34. અહીંયા તમને તગડે ચોગડે 34 કંઈ આપેલા છે. તમને દેખાય છે? દેખાય છે. ક્યાં છે? આ સામે. તેની સાથે આ જોડી દો. હવે તમને શું આપ્યું? તગડે છગડે 36. આ તો જોડે. હવે શું આપ્યું? તગડે છગડે 37. તગડે છગડે 36. તેની સાથે આ જોડી દેવાની. હવે તમને આપ્યું છે તગડે 39. આમાં ક્યાંય છે તગડે 39? તગડે 8 આપ્યું છે. આ શું છે? તગડે 9 39. તેની સાથે આ જોડી દેવાનું. જોડાઈ ગયું. બધાને આવડશે. સરસ સહેલું છે. સરખા અંકો એ જોડી દેવાની છે. હવે બીજું આપણે જોઈએ. અહીંયા તમને શું આપ્યું? તગડે 8. આમાં જુઓ તો તગડે 8 ક્યાંય છે? આ છે તગડે બગડે, તગડે એકડે, તગડે પાંચડે, તગડે નવડે, અને પછી શું આવ્યું છે? તગડે આઠડે. તેની સાથે આ છોડી દેવાનું. છોડાઈ ગયું. હવે તમને આપ્યું છે તગડે બગડે. તો સામે કે તગડે બગડે છે? જુઓ તો પેલા છે કે નહીં? જુઓ જુઓ તો. મને નથી દેખાતું, તમને દેખાય છે? જુઓ તો સરખી રીતે. તગડે બગડે ક્યાં છે? હા, ક્યાં છે? પેલું છે. તેની સાથે આ જોડી દેવાનું. હવે તમને શું આપ્યું છે? તગડે પાંચડે 35. આમાં ક્યાં છે તગડે પાંચડે? હા, ક્યાં પડે છે? આ તેની સાથે આ જોડી દેવાનું. છોડાઈ ગઈ. એવી રીતે તમારે ત્રીજો પણ પ્રશ્ન છે. એવી રીતે પાના નંબર કેટલા છે? 36. આ પણ તમારે તગડે એકડે 31 લાઈન લખી નાખવાની છે. અને પછી તમારે શું લખવાનું છે? આ રીતે લખી નાખવાનું. જો અહીંયા 1 અને 2 મેં કરેલા છે. હવે તમારે ત્રીજ તમારી જાતે કરશો ને, આ રીતે જોડી દેવાનું છે. એ તો તમે જલ્દી જલ્દી કરી નાખશો. કરી નાખશો ને પછી પાછળનું પાનું ફેરવું. પાના નંબર છે 37. 37માં શું આપેલું? જો 31 થી 40 કેટલી વાર લખવાના છે? 3 વાર. કેટલી વાર? 3 વાર. બોલતું જવાનું, લખતું જવાનું, પછી પાછા 31 થી 40 એકવાર લખવાનું. ઊંધા આપણે લખવાના નથી. પછી આ તો તમને આવડી છે ચોકડા ને તગડાની લાઈન. એ તમારે પૂરતો અંક મૂકી દેવાનો છે અને પાનું આખું પૂરું કરવાનું છે. કરી લેશે ને પૂરું? બધા વિદ્યાર્થી કરી લેશે. મમ્મી પાસે બેસી અને પાના નંબર 37 કરવાનું છે. અને તમારું ધ્યાન રાખવાનું, મમ્મી પાસે બેસીને જરૂર ભણજો. અને આ જોડવાનું મમ્મીને કહેજો કે મને લખી દીધું એટલે હું જોડી નાખીશ. તમારું ધ્યાન રાખજો. ઘરની બહાર નીકળતા નહીં અને બહાર જવું છે એનું તમે મમ્મીને હેરાન ન કરતા. મમ્મી હાલો ને બગીચે જવું છે. અત્યારે તો ક્યાંય જવાય નહીં. ઘરે બેસીને ભણવાનું અને થોડી થોડી રમત કરવાની. ઘરમાં રમવાની વસ્તુ ઘણી છે તો બેઠું બેઠું રમવાનું, ટીવી જોવાનું, ભણવાનું ને ખાવા પીવાનું, સાથે સાથે ભણવાનું પણ છે. અને ઠીક છે વિદ્યાર્થી મિત્રો, બીજા વિષય સાથે મળીશ. ત્યાં સુધી આવજો.